અમદાવાદના ઈસનપુરમાં યુવકને સળગાવી દેનારા બંને ભાઈઓ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. પોલીસે બાતમીના આધારે આરોપી પ્રદીપ કોરી અને નરેશ કોરીની ધરપકડ કરી છે. આરોપીઓ શનિવારે રાત્રે ઈસનપુરની ઉજાલા સોસાયટીમાં રહેતા પંકજ પાટીલ નામના યુવકને જીવતો સળગાવી દીધો હતો. પોલીસના કહેવા મુજબ પંકજ પાટીલ જ્યારે સોસાયટીની બહાર નીકળ્યો ત્યારે પ્રદીપ કોરી અને નરેશ કોરી નામના બંને ભાઈ તેની બાઇકમાંથી પેટ્રોલની ચોરી કરતા હતા. જ્યારે પંકજ પાટીલે પેટ્રોલની ચોરી કરી રહેલા બંને ભાઈને ઠપકો આપ્યો તો ઉશ્કેરાઈ ગયેલા બંને ભાઈઓએ પંકજ સાથે મારામારી કરી અને ત્યારબાદ તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો. બંને આરોપીઓએ 24 તારીખના રોજ સાંજે 10:30 આસપાસના ઉજાલા સોસાયટી ખાતે જે પ્રદીપ પાટીલનું મકાન છે, જેમણે પોતાનો બાઇક જે બારે પાર કરેલું, આ દરમિયાન તેઓ એ બાઇકમાંથી પેટ્રોલ કાઢી રહ્યા હતા. એ દરમિયાન શા માટે પેટ્રોલ કાઢી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે, આ બાબતની ઉગ્ર બોલાચાલી થઈ અને માથાકૂટ થઈ જતા આ બંને આરોપીઓ દ્વારા કેરોસીન લાવી અને આ જે પેટ્રોલ હતું તે પોતે એમના શરીર ઉપર છાંટી અને એમને સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હાલમાં જે વિક્ટીમ જે છે પંકજ પટેલ, તેઓ 85% બર્ન છે. હાલમાં તેઓ જીવિત છે અને એમનું ડાઇંગ ડિક્લેરેશન બી લેવામાં આવ્યું છે અને